નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડના બે આરોપીઓ વડોદરાની અપ્સરા હોટલમાં રોકાયા. રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થયું હતું, જે બાદ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષાનું પેપર લીક કરવા મામલે સંડોવાયેલા આરોપીઓ પૈકી બે શખ્સ વડોદરાની અપ્સરા હોટલમાં રોકાયા હતા. હોટલમાં ગત રાત્રે જ તેઓએ રૂમ બુક કરાવ્યો હતો. રૂમ બુક કરાવ્યા 3.5 કલાકમાં જ પોલીસે તેમની અટકાયત કરીને હોટલ પર પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. વડોદરાની અપ્સરા હોટલના મેનેજરે જણાવ્યું કે રાત્રે મારી ડ્યુટી ન હતી, રાત્રે નાઇટ મેનેજર બીજા હતા. સવારે હું આવે ત્યારે મને રાતનો મેસેજ મળ્યો. રાત્રે 9 વાગ્યા આ માણસો અમારી હોટલના પોતાના આઈડી આપીને રૂમ નંબર 4 આપ્યો હતો. સરકારી નિયમોને અમે અનુસરીને અમે રૂમ આપ્યો. પછી 12 વાગે તે લોકો કામ અર્થે નીકળ્યા હતા. 1.5 કલાકમાં પોલીસ તેમને પકડીને લઈ આવે. તેમને રૂમ ચેક કર્યો, સામાન ચોપડા વગેરે ચેક કર્યું, જેમાં પ્રદીપ નાયક અને નરેશ મોહંતી એકનું આઈડી ઓરિસ્સા અને અન્યનું આઈડી હજીરા સુરતનું હતું. આ વખતે પેપર લીક કાંડનું એપી સેન્ટર વડોદરા બન્યું છે. વડોદરામાંથી એક્ઝામ સેન્ટરના સંચાલકો સહિત 15 જેટલા લોકોની ગુજરાત એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રતનભાઈ, અહીંયા જે બે વ્યક્તિઓ રોકાયા હતા રાત્રે, કેટલા વાગે એ લોકો રહેવા માટે આવ્યા હતા અને શું કહીને આવ્યા હતા? હવે એકચ્યુઅલી સાહેબ, મારું તો ડે ડ્યુટી છે એટલે હું તો સવારે 8 વાગે આવું. નાઇટમાં બીજા ભાઈ હતા, એમનાથી મને ખબર પડી કે રાતે બે માણસો 9 વાગે એન્ટ્રી કરી. અમે લોકો ગવર્મેન્ટના પ્રોસેસ પ્રમાણે બંનેના આઈડી લઈને રૂમ બુક કરાવ્યો. રૂમમાં ગયા પછી રાતે 12 વાગ્યા પછી એ લોકો બહાર કોઈ ફ્રેન્ડને મળવા જઈએ એમ કરીને નીકળ્યા. 1.5 કલાક પછી પોલીસ પકડીને લઈને આવી અહીંયા, બરાબર. પછી રૂમમાં બેઠા, ત્યાર પછી બીજી પોલીસ આવી પાછળથી અને પોલીસવાળા એમનું જે સામાન હતું બધું લઈને ગયા. રજીસ્ટરમાં એકનું નામ છે નરેશભાઈ મોહંતી અને બીજાનું નામ છે પ્રદીપ નાયક. એ આઈડી છે, એકનું ઓરિસ્સાનું છે અને એકનું સુરત હજીરાનું છે. નહીં, લેડીઝ કોઈ નથી સાહેબ, બે માણસ એકલા જ હતા. અને એક હવે એ નાઇટ વાળાને બી ખબર નથી, હમણાં હું એ જ પૂછ્યું. સિવિલ ડ્રેસમાં હતા. સહયોગ તો અમને પોલીસે જે ઇન્ફોર્મેશન માંગી ને અમે એમને આપી દીધી સાહેબ. સીસી કેમેરા બધું છે અમારી પાસે, આઈડી પ્રૂફ હતું, રજીસ્ટરમાં લીગલી એન્ટ્રી હતી, પણ પોલીસવાળા મારું ડીવીઆર લઈ ગયા છે એટલે એમનું બેકઅપ જે લેવાનું લઈને પછી પાછું આપશે.